वडोदरा शहેરના ફતેપુરા વિસ્તારમાં માંડવી તરફના રસ્તા ઉપર પાણીની લાઇનની કામગીરી બાદ રસ્તો શરૂ ન કરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા શહેરના ફતેપુરા રોડથી માંડવી તરફ જવાના રસ્તે અવારનવાર પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે। છાશવારે પાણી અને ડ્રેનેજ લાઇનના નામે ખોદકામ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે। વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડ્રેનેજ ઉપરના લોખંડના ઢાંકણા નીકાળી સિમેન્ટના લગાવવામાં આવી રહ્યા છે અને નાના કામોમાં પણ જેસીબી મશીનો રોકી નાળાનો ગઢફાટ કરવામાં આવે છે। આંગે મ્યુનિસિપલ કમિશનરે ઓડિટ થકી તપાસ કરવી જોઈએ। દરમિયાન મુખ્ય માર્ગ ઉપર પાણીની લાઇનમાં ખોદકામ કર્યા બાદ કામગીરી અધૂરી છોડી દેવાતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને અધૂરી કામગીરી તાકીદે પૂર્ણ કરવાની માંગ કરી છે। આ ફતેપુરા વિસ્તારનો મેઇન વિસ્તાર છે। ફતેપુરાથી માંડવી તરફ જનારો રોડ છે, ડાબી બાજુવાળો અને બાજુમાં પોલીસ ચોકી આવેલી છે। આ વિસ્તાર વોર્ડ નંબર 2માં આવેલો છે। આ એક વર્ષથી સમસ્યા ચાલે છે। આ બાજુ ઘરે ઘરે પાઇપલાઇન લીકેજ થાય છે, ઘરે ઘરે ડ્રેનેજ લાઇન લીકેજ થાય છે અને નાની નાના નાના કામમાં મોટા મોટા જેસીબી મશીનો મંગાવે છે ભાડેથી અને રૂપિયાનું ભ્રષ્ટાચાર થાય છે। આ એન્જિનિયરો વોર્ડ નંબર 2ના એન્જિનિયરો પ્રખ્યાત થઈ ગયેલા છે। મેં 4 સામે આક્ષેપો કરેલા છે, કમિશનરને કીધું છે ફાઇલો મંગાવો અને ઓડિટ કરાવો। લાખો રૂપિયા આમાં ચાવ થઈ ગયેલા છે અને મેં એવું કીધું છે કે આ એન્જિનિયરો આજ કામ કરે છે, વોર્ડ નંબર 2માં બીજા કોઈ કામ કરતા નથી, ખાલી સેટિંગના કામો કરે છે। આજે લોકોને તકલીફ પડી રહી છે, રૂપિયામાં 4 આની ભાગ જે રોડ રહ્યો છે એના ઉપર આપ જોઈ રહ્યા છો કે કેટલી તકલીફ પડી રહી છે અહીંના રહીશોને પણ અને વાહનદારીઓ પણ તકલીફો પડી રહી છે।